नमस्कार समाचारों साथे ऊंचू विधि हवामान निष्णात अंबालाल पटेल एक मोटी आगाही करी छे। अंबालाल पटेल ने आगाही छे के आगामी दिवसों में पश्चिम बंगाल ना उपसागर अने अरब सागर में आवशे वावाझोडू। 30 सप्टेम्बर थी बंगाल ना उपसागर में थाईलैंड बाजू लो प्रेशर बनशे जेना कारणे वावाझोडू उद्भवशे। 12 ऑक्टोबर सुधी वावाझोडू भीषण स्वरूप ले तेवी शक्यता छे। એટલું જ નહીં, અંબાલાલ પટેલ ઉંભાનીએ તો વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટ્રીમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે અને 2018 જેવું વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે। આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશ ગુજરાતમાં પણ થાય તેવી શક્યતા, જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે। ઓક્ટોબરમાં ભારે ચક્રવાત બનવાની શક્યતા રહે છે, જેમાં બંગાળ ઉપસાગરમાં લગભગ 30 સપ્ટેમ્બરે હવાનું હળવું દબાણ સાગરમાંથી બનશે, તે સિસ્ટમ મજબૂત થઈ અને 2-12માં ચક્રવાત બની શકે છે અને આ ચક્રવાત ભારે છે, જેમાં 200 કિલોમીટરથી 200 કિલોમીટરના ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, સિલ્વર સાયક્લોન બની શકે છે, 4-12માં અરબ સાગરમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહે છે। ક્લાઇમેટોલોજી પ્રમાણે 2-3 વર્ષે આવું થતું હોય છે અને આ સિસ્ટમ જે છે એ જો ઓમાન તરફ જાય તો દક્ષિણ ભારતના ભાગમાં વરસાદ થશે, મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થશે અને આ સિસ્ટમ માર્ગના કારણે લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થઈ શકે છે। તો બીજી તરફ સ્કાયમેટનું માનીએ તો વાવાઝોડાની અસર ગુજરાત પર થાય તેવી હાલ કોઈ શક્યતા નથી। જો આ વાવાઝોડું ગુજરાત તરફ આવી જાય તો પણ તે ખૂબ નબળું પડી જશે અને તેની અસર નહિવત થઈ જશે। તો અલગ અલગ અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જે પ્રકારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ વાવાઝોડાની કોઈ ખાસ અસર નહીં થાય તેવું સ્કાયમેટ એજન્સીનું કહેવું છે। ઉલ્લેખનીય છે કે સ્કાયમેટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાની અસર ગુજરાત પર થાય તેવી શક્યતા નથી અને જો આવી જાય તો પણ એ નબળું પડી જશે। स्काईमेट का विचार है या हमारा जो फोरकास्ट है उसके हिसाब से कोई भी समुद्री तूफान फिलहाल अरब सागर में दिखाई नहीं दे रहा। अगर इस तरह का कोई वेदर सिस्टम बनता भी है, अगर ये जो लो प्रेशर एरिया बना हुआ है छत्तीसगढ़ और झारखंड के आसपास, ये अगर यदि आता है पश्चिम दिशा में गुजरात की तरफ तो वहाँ तक आते आते कमज़ोर पड़ जाएगा। और अगर कभी कभी ऐसा भी होता है कि वो नॉर्थ ईस्ट अरेबियन सी में लो प्रेशर एरिया पहुँचता है तो वो और ज़्यादा दूर यानी कि पश्चिम दिशा में आगे बढ़ता जाता है और ओमान और यमन की तरफ चला जाता है।